ખાના જોનાર એક થઈ જતા હોય ના ચલાવી લેવાય. ખાના ને જોનાર બંને જુદા હોય તો છેક સુધી ચલાવી લેવાય, નહીતર એક દિવસ ના ચલાવાય. નહીં ચલાવી લેવાય એની જે એની વૈજ્ઞાનિક રીત છે, રીત પ્રમાણે ખાય તો વાંધો નથી. આપણું અક્રમ જ્ઞાન છે એટલે ચલાવી લેવાય છે. અક્રમ જ્ઞાન છે એટલે ચલાવી લેવાય. બીજે ચાલે જ નહીં, ક્રમિક માં ચાલે જ નહીં. ક્રમિક માં તો આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ કશું નહીં. અડાઈ નહીં ગર્યું, સારું જમવાનું આવ્યું હોય, સારી જમવાનું ભાવતું આવ્યું હોય બીજાને આપી દેવું જોઈએ. કે ના ભાવતું કાપો મોકલે જવું હોય. એથી આ કસ્તુર કંટાળી નહીં આવતા રહ્યા ને. આ પીડા શીખે કશું કરવાનું નહીં ને માર્ગ સરસ છે એકદમ વૈજ્ઞાનિક છે. આ તો જાગૃતિ મંદતા આવી ગઈ તો ફૂટવારી શરૂઆત થઈ જાય. પછી થઈ જાગૃતિ આવે તો કામ નહીં ફૂટવારી શરૂઆત થઈ. કે વિચારો આવે છે, ડિસ્ટર્બ નથી કરતા, પણ એટલો જોવાનું રહી જાય છે એટલો એમનામાં જ ડિસ્ટર્બ કરે છે ને. બીજું શું ડિસ્ટર્બ કરે? કઈ ડોંગો લઈને આવે મારવાના વિધિ મોમેન્ટમાં પાસ ઓન થઈ જાય પછી ચાલુ થઈ જાય. લઈને આવે તમારે વાણિયા નથી દશા. વિચાર આવે છે બંદૂક લઈને આવે તો શી દશા થાય? નાહા ના જ કરી મિલે કઈ એમ કઈ પડે નથી કશું. અતિ નુકસાન નહીં કરતા એટલું સારું જ છે. બીજું નુકસાન તો કરે ને આમ પસાર થઈ જાય પછી જોવાનું ચાલુ થઈ જાય. દાદા કશું ડખો નહીં ના દાદા એ કર્યો, પણ વ્યવસ્થિત માં એવું કઈ હોય તો વ્યવસ્થિત કેવી રીતે ઉડી શકે? વ્યવસ્થિત ફેરી નાખે. એથી અમે વારસદાર આપીએ ને અમે જાણે કાલુ કર્યું વ્યવસ્થિત ફરી ગયું તો શું થાય? પૂછે છે કે નિશ્ચય મજબૂત હોય તો વ્યવસ્થિત ફરી જાય ને. આપણો નિશ્ચય ડગે એવો ના હોય તો વાંધો નહીં, પણ નિશ્ચય ડગે એવા હોય જ છે. જરા બીજા એવિડન્સ ભેગા આવે ત્યારે ખજી જાય નિશ્ચય. તો દાદા નિશ્ચય માસ ઉભો ઉભો જતો હોય પણ માથી ચીકણી આવે તારે. દાદા એને નિશ્ચય કર્યો, એને નિશ્ચય કર્યો આપણું આમ બરાબર પુષ્ટિ મળી, જ્ઞાની વચન એ બળ મળી ગયું. પછી એ બરાબર કામ કરે ને? પછી બરાબર એ બધું કામ કરે, પણ જેનો કઈ શેદ કાચું હોય ને આ જે લપસની માટી હોય છે ને, તો બધા નિશ્ચય કર્યો કે આપણે લપસવું નથી, પણ બે ત્રણ બધી ગબડી પડે હોય. નિશ્ચય તો બધા કર્યો પણ બે ત્રણ ગબડી પડે. નહીં ગબડી ગબડી પડે વાંકડા ભાઈ કોહે ગબડી પડે એ ખરા, બે ત્રણ ગબડી પડે ને. લાકડી લઈને જાય તો ગબડી પડે, કઈ કાચું પડી જાય ને તે ગબડી પડે. એટલે અમે એક એક વાર શું આપીએ બધા. કાલે સવારે શું થાય? બધા છોકરા છોકરીઓ એક એક વધારે વખત પડવાનું થાય તો પછી નક્કી થઈ જાય. તો દાદા એડજસ્ટ નિશ્ચય બરાબર મજબૂત કરવું હોય તો શું કરવું જોઈએ? એ તો શું કરવાનું, આપણું મજબૂત જ હોવું જોઈએ. આપણું મન ડગે નહીં એવું જોવું. એટલે આપણે કેવા એવા એવિડન્સ ભેગા કરીએ તો ડગે નહીં? છોકરી એ છોકરી મેં પૂછ્યું ને, મેં કહ્યું ત્યાં એ છોકરો જોયો તકે આ જોયો તને ગમે છે તકે સારો છોકરો એ ડગ્યો. એવા લાખ છોકરા દેખાડે તો પણ આપણને મારે જે જરૂર નથી તે શું કામનું? જોવાની જરૂર નથી. તારો ખોટો ગમે તે ભાઈ દાદા જોવાની જરૂર નથી. હે જે તરફ જવું નથી એ જોવાની જરૂર નથી. જોવાની જરૂર નથી પણ તે છતાં દેખે જાય તો શું કરવું? દેખે જાય તો પ્રતિક્રમણ કરી દેવું. ના નિશ્ચય ના હેન્ડલ મારવા જોરથી. બરોબર જાઓ થોડી થોડી ડીશો લાઈ નું હે જ બધા રાહ જોઈને બધા બેઠા. આને માટે બ્રહ્મચર્ય મોટા મોટું સાધન છે. બ્રહ્મચર્ય મોટા મોટું હિન્દુસ્તાનમાં બ્રહ્મચર્ય નો આ હાનિ થઈ એનો આ દેખાય. આ સાંભળવા માંગીએ છીએ અમે આવી વાતો. આવી વાતો અમે સાંભળવા માંગીએ છીએ.
કરે નહી. આખા હિન્દુસ્તાન માં એક પણ બાવો એવો નથી કે જે બ્રહ્મચર્ય ની વાત કરે. શું કહ્યું? બ્રહ્મચર્ય નું પુસ્તક કોઈ છપાવ્યું નથી. આપડા ત્યાં પુસ્તકો છપાય છે, 2-5 હજાર પુસ્તકો છપાય છે બ્રહ્મચર્ય સંબંધ. બ્રહ્મચર્ય કેવી રીતે પડાય, કેવી રીતે કઈ થાય, કારણ કે નિરંતર બ્રહ્મચર્યમાં રહેતા હોય મન પંચાયતથી તે જ બોલી શકે નહીં, બીજા કોઈ બોલે નહીં. બ્રહ્મમાં સ્થિતિ એ જ બ્રહ્મચર્ય, એ બ્રહ્મચર્ય. બ્રહ્મમાં સ્થિતિ એ જ બ્રહ્મચર્ય. એનો અર્થ એ થયો હિન્દુસ્તાન માં એક બાબો મેં જોયો ને, એક સાંભળ્યો નથી. જો સાંભળ્યો અત્યારે નામનું, હા દેખવા ના આવે ત્યારે નામનું ભજન કરે. સાંભળેલો હોય તો ભજન કરો તો કલ્યાણ થઈ જાય. શું કહ્યું? ભલે જુઓ ના હોય કે ગમ્મતચારી છે, એનું નામનું ભજન કરો તો કલ્યાણ થશે. મન વતન કયા થી બ્રહ્મચર્ય સીધે પડ્યા તું બહાર જવું છે. આ બહી સ્ત્રીઓ નથી દેખાતી 3-3 હજાર ની હાડીઓ પહેરીને. વિષય વિકાર જ ઉત્પન્ન થતો. સ્ત્રીને જોવું એટલે જોતાની સાથે કપડા વગર નો દેહ દેખાય. જોતાની હાથે ઓન ધી મોમેન્ટ, ઓન ધી મોમેન્ટ કપડા 3-3 હજાર હારી ઉડી જાય. ઉડી જાય બધું તદ્દન નાગો દેખાય. તદ્દન નગ્ન દેખાય. પતિ હવે ચામડી કાઢી નાખેલો દેહ દેખાય. પતિ શ્રી આતળા ને એવું કાપી નાખેલું દેખાય. કેટલી વાર કલાક લાગે? સેકન્ડમાં જ.